नमस्कार। अमरेलीना राजूला पंथकमा मेघराजानी धमाकेदार बैटिंग जोवा मळी छे। राजूला शहर अने आसपासना ग्राम्य विस्तारमा मुसळधार वरसाद पड्यो छे। छतड़िया, खाखबाई, हिंडोणा, जपोदर सहितना गामोमा धोधमार वरसाद जोवा मळ्यो छे। बपोरे पण अंधारपट जेवो ज माहोल सर्जाई गयो। विजिबिलिटीनो पण प्रॉब्लम थयो हतो, जे लोको रस्ता परथी निकळी रह्या हता दिवसे पण તેઓએ લાઇટ ચલાવી વાહનોની લાઇટ ચાલુ રાખી અને વાહનો ચલાવવા પડ્યા હતા। તો ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી। વાંગે જે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા રાજન કડિયા પાસેથી છે। રાજન, જણાવો કે અમરેલીમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ જે રીતે જોવા મળી રહ્યું છે, વાહન ચાલકો દિવસે વાહનોની લાઇટ ચાલુ રાખી અને વાહનો ચલાવી રહ્યા છે। ચોક્કસથી સંધ્યા, આમ તો આજ વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છે, પરંતુ સૌથી વધુ વરસાદ રાજુલા શહેરમાં પડ્યો છે અને રાજુલા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છે। દિવસ દરમિયાન પણ ઘોર અંધારું છવાયું હતું અને ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં ખાસ કરીને છતડિયા, ખાખબાઈ, હિંડોળના, જાપોદર સહિતના ગામમાં ખૂબ સારો એવો વરસાદ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કેટલી હદે વરસાદ પડી રહ્યો છે। આ સિવાય અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તેમજ બગસરા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે, પરંતુ સૌથી વધુ વરસાદ રાજુલા પંથકમાં થયો છે। જોકે કેટલો વરસાદ થયો તેના સત્તાવાર આંકડાઓ હજુ સુધી આવ્યા નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 2 ઇંચથી વધુ વરસાદ માત્ર એક જ કલાકમાં રાજુલા પંથકમાં ખાબક્યો હોય। સંધ્યા જી, જોકે છેલ્લા ઘણા સમયથી અને સીઝનની પણ જો વાત કરીએ તો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, શું કોઈ પ્રકારની મુશ્કેલી છે કે પછી ખેડૂતો ખુશખુશાલ છે આ વરસાદના કારણે? ચોક્કસથી સંધ્યા, આમ તો ચાલુ ચોમાસા દરમિયાન ખૂબ સમયસર વરસાદ થયો, તેના કારણે વાવણી લગભગ તમામ વિસ્તારમાં થઈ ચૂકી છે। અમરેલી જિલ્લાનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં વાવેતર ના થયું હોય, એમાં પણ આ વખતે સારો વરસાદ અને સમયસરના વરસાદના કારણે મગફળીનો ખૂબ મોટા પ્રમાણમાં પાક લોકોએ વાવી દીધો છે, એટલે આ વરસાદ છે એ લોકો માટે ખૂબ જ ખુશી લાવનારો વરસાદ છે અને મગફળીના પાકને સમયસર વરસાદની ખૂબ જરૂરિયાત હોય છે, એટલે ખેડૂતોમાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ખેતરોમાં વરસાદી પાણી છે, અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં નુકસાનકારક વરસાદ નથી થયો, હજુ સુધી માત્ર ફાયદાકારક જ આ નુકસાન છે એવું કહી શકાય। સંધ્યા જી, જી રાજન, આપનો આભાર। તો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મેરિયાણા ગામે ધીમીધારનો વરસાદ, સાવરકુંડલા પંથકના અન્ય ગામડાઓમાં પણ વરસાદ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લાના ખાંભા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। ખાંભા, ડેડાણ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળ્યો છે, ખેતરો પણ લીલાછમ જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ, કેશોદ અને માણાવદર પંથકમાં વરસાદ થયો છે। 2 દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું છે। સવારથી જ બફારા બાદ બપોરે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થઈ ગયું છે। તો કેશોદ, માણાવદરમાં પણ વરસાદ, સૌરાષ્ટ્રમાં આ વખતે સિઝનનો સારો વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં સારો એવો વરસાદ છે, જોકે ક્યાંક પાણી પણ ભરાઈ જતા હોય છે, પરંતુ જેવો જ વરસાદ બંધ થાય છે આ પાણી પણ ઓસરી જતા હોય છે। ખાસ તો ખેડૂતોમાં આ ખુશી છે, કારણ કે ધરતીપુત્રોએ જે વાવણી કરી છે તેને લઈને ખુશી જોવા મળી રહી છે। જે રીતે અમરેલીમાં પણ સારો વરસાદ છે, અમરેલીમાં મગફળીનું વાવેતર સારું એવું કરવામાં આવ્યું છે અને મગફળીના પાકને પાણીની પણ જરૂર હોય છે। સમયસર આ વરસાદ જ્યારે થતો હોય છે ત્યારે ખેડૂતો ને ફાયદાકારક રહેતો હોય છે। આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અતુલ પાસેથી છે। અતુલ, જણાવો કે કેવો વરસાદ જોવા મળી રહ્યો છે, આજે શું પરિસ્થિતિ છે? આપણે ચોક્કસ રીતે જૂનાગઢમાં એક તરફ જોવા જાય તો જેને માગ્યા મેં કહેવાય તે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે। 3 થી 4 દિવસના વિરામ બાદ આજે જૂનાગઢ જિલ્લામાં ફરી વરસાદે પોતાનું હેત વરસાવ્યું છે। જૂનાગઢ શહેર તેમજ આસપાસના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે।
ખાસ કરી અને કેશોદ અને માણાવદરમાં મેઘાએ પોતાનું હેત વરસાવ્યું છે અને અડધાથી લઈ અને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે આ જે ખેડૂતો છે તેમાં એક હરખની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ ખેડૂતોનું કહેવાનું છે કે જે એકધારા વરસાદને લઈ મગફળી અને અન્ય પાકોને નુકસાન પણ થવા જઈ રહ્યું છે. આમ વરસાદ છે તે ક્યાંક પોતાનું હેત વરસાવ્યું તો ક્યાંક ખેડૂતને ફાયદો ને ક્યાંક નુકસાન એમ બંને જોવા મળી રહ્યા છે. જી સંધ્યા. જી આજે કયા કયા વિસ્તારમાં વરસાદ છે? આપણે ચોક્કસ નોંધ્યું કે જે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો દરેક તાલુકાઓમાં વરસાદ નોંધપાત્ર થયો છે. ખાસ કરીને આજે જોવા જઈએ તો વંથલી, કેશોદ, માણાવદર તાલુકાઓમાં જે ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને તે તમામ વિસ્તારમાં અડધાથી લઈ અને એક ઇંચ સુધીનો વરસાદ હાલ પડી રહ્યો છે. જી સંધ્યા. જી જી આપનો આભાર અતુલ, અમારી સાથે જોડાયા બદલ. ભાવનગર મહુવામાં પણ ગાજવીજ સાથે વરસાદ. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. કોટડા, કણસાર, સથરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વાદળછાયું વાતાવરણ હજુ પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી 16-17 અને 18 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 19 તારીખ પછી હળવો વરસાદ જોવા મળશે, પરંતુ 2-3 દિવસ વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વધુ વરસાદ જોવા મળશે. હવે આગલે 5 દિનો કા જો ફોરકાસ્ટ હે, હમ એક્સપેક્ટ કરેંગે કે આગલે 5 દિનો મે फर्स्ट 3 डेज में बहुत गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ में आपको वाइड स्प्रेड रेनफॉल मिलेगा. फर्स्ट 3 डेज दैट इज 15-16-17 तारीख को, एंड सब्सिक्वेंट जो 2 डेज है दैट इज 18 और 19 तारीख को एट फेयरली वाइड स्प्रेड रेनफॉल मिलेगा. अभी ऑल दिस 5 डेज में मेनली डे 2 एंड डे 3 में ज़्यादा रेनफॉल हम एक्सपेक्ट कर रहे हैं. डे 2 में एक्सट्रीम हैवी रेनफॉल का भी चांसेस है, वो हमने दिया है.